શ્રી શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ કોલેજમાં વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે ધનુષભંગ કિશોર કાબરાનું જીવન કવન ભાગ બે વિશે અભ્યાસ કરેલો હતો આજે આપણે ધનુષભંગ કિશોર કાબરા નું જીવન કવન ભાગ ત્રણ વિશે અભ્યાસ કરવાનો છે કલ કલહમને કે પાંચ ક્ષણ ધનુષભંગ નરોવા કુંજરોવા ઉત્તર ભારત इन चार महाखंडों के बारे में अभ्यास किया था आज हम नरोवा कुंजोवा उखंड काव्य में काब्राजी ने महाभारत युद्ध के एक अन्य महारथी द्रोणाचार्य की व्यथा कथा का चित्रण किया है इस इसकी भूमिका में उन्होंने लिखा है नरोवा कुंजरोवा खंड काव्य में अर्ध सत्य पर टिके हुए द्रोणाचार्य के जीवन दर्शन की वह प्रतीक कथा है जो दूध के मुहाने से प्रारंभ होकर रक्त के महाभारत पर समाप्त होती है युधिष्ठिर धराशायी गुरु पर झुककर कहते हैं बात पूरी तो सुने गुरुवार नरोवा कुंजरोवा એટલે કે નરોવા કુંજરવા જ્યારે મહાભારતમાં યુધિષ્ઠિર દ્વારા જે આ વાક્ય બોલાયેલું હતું તો આ ખંડકાવ્ય કાવ્યમાં કાબરાજીએ જે મહાભારત યુદ્ધ થતું હતું તો ત્યારે મહારથી તરીકે જે દ્રોણાચાર્ય હતી હતા તેમની વ્યથા તરીકે અહીં ચિત્રિત કરેલું છે ત્યારે નરોવા કુંજરવા આ ખંડ કાવ્યમાં અર્ધ સત્ય પર આ વાક્ય છુપાયેલું હતું થોડુંક સાચું અને થોડુંક ખોટું એમ તો આ દ્રોણાચાર્યનું આખું જીવન દર્શન છે તે આ પ્રતિક ઉપર આ કથા ઉપર આધારિત છે ત્યારે યુધિષ્ઠિર છેલ્લે મહાભારતમાં જ્યારે ગુરુને એવી રીતે શબ્દ બોલે છે કે ભાત એટલે કે મારી વાત તો પૂરી તમે સાંભળો ગુરુવાર નરોવા કુંજરોવા એટલે કે હાથી પ્રાણી છે કે મનુષ્ય એ મને ખબર નથી નરોવા કુંજરવા એટલે કે દ્રોણાચાર્યનો પુત્ર હતો અશ્વથમા તો એ અશ્વથમા નામનો એક હાથી પણ હતો એમ એટલે યુધિષ્ઠિરહે બોલે છે થોડુંક સત્ય અને થોડુંક ખોટું કે ભાઈ એ હાથી ગવાયો હોય કે તમારો અશ્વત્થમાં એ મને ખબર નથી નરોવા કુંજરોવા પરંતુ કવિ ગુરુ દ્રોણ કી અધૂરી નિયતિ પર આક્ષેપ લગાતી હોય એ કહેતે હૈ બાદ પૂરી કયો શૂનેગા યહ ભલા જો અધૂરે સત્ય સત્ય મેં અબ તક પલા उत्तर महाभारत खंड काव्य कवि काबराजी ने कुरुक्षेत्र के बाद पांडवों के हिमगिरि गमन अर्थात महाप्रस्थान की कथा कही है इस कथा में पूरा संघर्ष मन बुद्धि के स्तर पर चलता है पांच पांडव और द्रौपदी चरण विकारों के प्रतीक है कवि के ही शब्दों में એટલે કે જ્યારે પણ યુધિષ્ઠિરા નરવા કુંજવા નામનું સૂત્ર બોલે છે તો એ સાંભળીને જ ગુરુ દ્રોણાચાર્ય છે તે અધૂરી વાત સાંભળીને જ તે કહે છે કે ભાઈ યુધિષ્ઠિર તું ખોટું બોલે છે કે સત્ય એમ પણ આ અધૂરી વાત તે પૂરી સાંભળતા પણ નથી એમ તો એવામાં આક્ષેપ આ કવિ છે તો એ દ્રોણાચાર્ય ઉપર પણ લગાવતા હોય છે કે વાત પૂરી કયો ભલા જો અધૂરે સત્ય મેં તક પલા હૈ તો ઉત્તર મહાભારતમાં આ ખંડકાવ્યમાં કાબરાજીએ કુરુક્ષેત્રને ધ્યાનમાં રાખી અને પાંડવોની જે ગમન સ્થિતિ મહાભ્રસ્તાની વાત કરેલી છે અને તેના સંઘર્ષ ઉપર पांच पांडवों ने द्रौपदी प्रतीक ने सामने राखी ने महाखंड काव्य रचना करे मृत्यु का चीरमोन हिमगिरी का शिखर चेतना का यह महाप्रस्थान है चढ़ विकारों के समन की यह प्रतीकों की कथा है इस प्रकार महाभारत की कथा और पात्रों का आदर लेकर जी ने आधुनिक युग के चिंतन मनन पर विस्तृत प्रकाश डाला है એટલે કે અહીં જે મૃત્યુનું જે જીવન શિખર તરીકે વાત કરેલી છે ચેતનાની વાત કરેલી છે મહાપ્રસ્થાન એટલે કે શરૂઆતની વાત કરેલી છે અન્ય અમુક પ્રતીકોની આ કથામાં પણ વાત કરેલી છે તો આ મહાભારતમાં અન્ય પાત્રોની પણ જે વાત કરેલી છે કાબરાજીએ તે આધુનિક યુગમાં એનું ચિંતન મન કરવા જેવું પણ છે तो राम रामकथा एवं पुराण कथा पर आधारित काबरा जी का बहुचर्चित काव्य है उन्होंने इसे एक क्षण एक क्षण का खंड काव्य कहा है श्री राम को वरण करने के लिए जयमाला पहनाने की पूर्ववधु के परिवेश में वरमाला लिए खड़ी सीता के पलक झपकाने के क्षणों में जनक के पूर्व पुरुष निमी उन उसकी पलकों पर बैठ जाते हैं और वसन वर्षानुगत इक्कीस तो पीढ़ियों से चलते वाली धनुष और हल की कथा प्रतीकों में कहते हैं खंड काव्य के अंत में निमी का स्वप्न सार्थक होता है सीता की स्वप्न अवस्था भंग होती है और धनुष भंग जो महाखंड काव्य जो लखेलु काब्राजी रामकथा ऊपर आधारित है राम उपर पुरान रामकथा ऊपर એ કાબરાજી કાબરાજીએ જે ક્ષણ વાર એવી વાત કરેલી છે કે આ મહાખંડ કાવ્ય છે એક ક્ષણને ધ્યાનમાં રાખીને શ્રી રામના અને શ્રી સીતાજીના જે વરમાળા પહેરાવે છે શ્રીરામ અને ધનુષ ભંગ રામ જે ખુદ એ ધનુષ ભાંગે છે તો ત્યારે જે વરમાળા સીતા પહેરા પહેરાવે છે તો એની વાત કરેલી છે અને સીતાના જે પિતા જનક અને પૂર્વમાં તે નિમી નામના રાજા હતા તો ત્યારે પણ એના પલકો ઉપર તેની આંખો ઉપર એમની દીકરીને સીતાને બેસાડેલી હતી અને વંશા વંશની પરંપરાગત એવી પણ હતી કે ભાઈ જે શિવ ભગવાને જે ધનુષ આપેલું હતું જે ધનુષ તોડે તો એને સીતા છે તે સ્વયંવર તરીકે એની સાથે લગ્ન કરે તો અહીંયા ધનુષની અને હલની જે બલરામનું હલ છે તો એ બંનેનું પ્રતિકમાં આ ખંડકાવ્યમાં નિમિને કેન્દ્રમાં રાખી નિમિ રાજાને અને સીતાને અને આ ધનુષભંગ ખંડકાવ્યની રચના કરેલી છે जानकी जयमाला ले आगे चली नाव जैसे चल पड़ी मजदार से इस खंड इस प्रकार यह खंड काव्य शास्त्र शस्त्र एवं श्रम के आयामी द्वंद्व से जुड़ा हुआ है अतः तो काबरा जी की स्वर्ण कलश है इन चारों प्रबंध काव्यों से काबरा जी को हिंदी जगत में प्रचुर कीर्ति ख्याति प्राप्त हुई है लेके જ્યારે પણ જાનકી એટલે કે સીતાજી હાથમાં વરમાળા લઈ અને આગળ આવે છે અને ત્યારે જ આ ખંડકાવ્યોમાં જે કાબરાજીએ વાત કરેલી છે કે તે કીર્તિમાન અને કલશને અનુરૂપ આ પ્રબંધ કાવ્યોની વાત જગતભરમાં એ પ્રચલિત થયેલી છે અથવા ખ્યાતિ પામેલી છે અન્ય રચનાએ સન્માન તથા પુરસ્કાર એટલે કે બીજી રચનાઓની હરોળમાં આ જે ખંડકાવ્ય છે अनुजभंग तो सम्मान पुरस्कार सरस बाल काव्यों मनोरम मुक्त काव्यों तथा प्रतीकात्मक प्रबंध काबराजी के, के अन्य रचनाओं में रीतिकालीन काव्यों में शब्दालंकार शोध ग्रंथ ग्रंथ एक शूटकी आसमान लघुकथा चित्र अनुवाद सहसंपादन और सहलेखन की अनेक पुस्तकें तथा पाठ्य पुस्तकें पठनीय है उनके शब्द चित्रों के अनेक स्थानों पर प्रदर्शित लगी है शताधिक कवि सम्मेलनों कवि गोष्ठियों एवं परिचर्चाओं में उन्होंने भाग लिया है परिताप के पांच क्षण को उत्तर प्रदेश का अकादमी पुरस्कार प्राप्त हुआ है और नरोवा कुंजरवा को राष्ट्रीय महाकवि आत्मा पुरस्कार की प्राप्ति हुई है अखिल भारतीय हिंदी प्रति प्रचार ब्र, प्रतिष्ठान पटना द्वारा जी को साहित्य मणि उपाधि से सम्मानित किया गया है इस प्रकार काबराजी का આ સંપૂર્ણ રચના સંસાર હિન્દી સાહિત્ય કી બહુમૂલ્ય નિધિ હૈ એટલે કે જેવી રીતે અન્ય રચનાઓ છે તે અન્ય રચનાઓની સમાન અહીં આ ધનુષભંગ કાવ્યમાં પણ એવા જ પુરસ્કાર મળેલા છે રીતિકાલીન કાવ્ય હોય શબ્દ અલંકાર તે એ શોધ ગ્રંથ એક ચૂંટકી આસમાન લઘુકથાને અનુરૂપ શબ્દચિત્ર અનુવાદ અથવા કોઈ પણ પ્રદર્શિત કરેલા કાવ્યો હોય કે પુસ્તકો હોય તેને અનુરૂપ ધનુષભંગ કાવ્યની પણ વાત કરેલી છે ઉત્તર પ્રદેશ કા અકાદમી પુરસ્કાર છે તે પણ એક પ્રાપ્ત થયેલો હતો અને નરોવા કુંજરોવા એ જે રાષ્ટ્રીય મહાકવિનું આત્મ પુરસ્કાર હતું તે પણ એમને પ્રાપ્ત થયેલી હતી આવી રીતે અખિલ ભારતીય હિન્દીમાં પ્રતિષ્ઠા મળેલી હોય કાબરાજીને તો એ સાહિત્ય મણી તરીકે એને સન્માનિત કરેલા હતા એમ

सहृदय मित्रों सुगन गुरुजनों तथा सहयोगी परिजनों से उन्होंने जो प्रेरणा प्रोत्साहन मिला परिस्थितियों ने उन्हें उन्हें जिस दिशाओं की ओर मुड़ा उनसे वे प्रभावी व्यक्ति और चिंतनशील कवि के रूप में हिंदी जगत में प्रतिष्ठित हुए हैं એટલે કે લાસ્ટમાં ઉપસહારમાં જે કિશોર કાબરાની વાત કરેલી છે તેના ભોળા ભાળા પ્રતિબિંબ તેનું પ્રતિભા સંપન્ન વ્યક્તિત્વ તેનું કલ્પનાશીલની જે વાતો લયમય એનું વ્યક્તિત્વ આખું બચપણ આખું એનું બાળપણ એ સાહિત્ય વાટિકા અને તેને અનુરૂપ એ પલ્લવિત અને અનુરૂપ સહૃદય મિત્રો પણ બનાવેલા છે તે સુગ્ન ગુરુજનો પણ તેમના સહયોગી પરિજનો પરિવારો અને તેને પ્રેરણા મળે મળેલી છે પ્રોત્સાહન મળેલું છે તે અન્ય ખંડકાવ્યો અને આ ધનુષભંગ ખંડકાવ્ય અને અન્ય એવા પણ રચનાઓ અને પુરસ્કારથી અન્ય દિશાઓમાંથી તેમને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ ખંડકાવ્યોની રચના કરેલી છે અને હિન્દી જગતમાં એની એવી તો પ્રતિષ્ઠિત વાત થયેલી છે તો પ્રતિષ્ઠિત એનું વ્યક્તિત્વ છે તે ઉભરી આવે છે તો અહીં કિશોર કાબરાનું જે જીવન વ્યક્તિત્વ હતું તે સરાહનીય છે અને દરેક વ્યક્તિઓને દરેક વિદ્યાર્થીઓને ગમે તેવું પણ છે એમ હા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ધનુષભંગ ખંડકાવ્યમાં કિશોર કાબરાનું જે વ્યક્તિત્વ જીવનકવન હતું તે પૂર્ણ કરીએ છીએ અસ્તુ